તો લોકસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસમાં સતત ભંગાણ સર્જાવવામાં ભાજપ સફળ થઈ રહ્યું છે, ત્યારે સુરતમાં કોંગ્રેસનો હાથ છોડીને એઆઈસીસીના સૌથી યુવા સભ્ય નિકેત પટેલે 200થી વધુ કાર્યકરો સાથે ભાજપનો ભગવો ધારણ કર્યો છે. આ તબક્કે સીઆર પાટીલે આવકાર આપતા કહ્યું કે વિકાસની રાજનીતિમાં સારા લોકો જોડાઈ રહ્યા છે. ત્યારે નિકેત પટેલે કહ્યું કે ભાજપમાં જે પણ કામગીરી સોંપવામાં આવશે તે અમે પૂર્વ નિષ્ઠાથી કરીશું. લોકસભા ચૂંટણી નજીક આવતા હવે કોંગ્રેસમાં વધુ વિકેટો પડવા લાગી છે, જેના ભાગરૂપે યુવા કોંગ્રેસના નેતા નિકેત પટેલ પોતાના 200થી વધુ સમર્થકો સાથે આજે ભાજપમાં જોડાતા કોંગ્રેસ સંગઠનમાં મોટું ગાબડું પડવા પામ્યું છે. ભાજપમાં જોડાનાર નિકેત પટેલ સૌથી યુવા એઆઈસીસી સભ્ય હતા. એનએસયુઆઈ અને શહેરમાં મંત્રી રહી ચૂકેલા નિકેત પટેલના પિતા સુનિલ પટેલ પણ ભાજપમાં જોડાયા છે. સુનિલ પટેલ કોંગ્રેસના કોર્પોરેટર રહી ચૂક્યા છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલના હસ્તે ભાજપનો ખેસ અને ટોપી પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા. તમામ કાર્યકર્તાઓને સીઆર પાટીલે આવકાર્યા હતા. આ તબક્કે સીઆર પાટીલે કહ્યું કે આજ સુધીમાં જ્ઞાતિ પ્રાંત અને પૈસાના જોર પર ઇલેક્શન થતા હતા. મોદીએ રાજકારણની શકલ બદલી નાખી છે. યુપી જેવી જગ્યાએ જ્ઞાતિવાદનો ખાત્મો થયો અને રાષ્ટ્રવાદ હાવી થયું અને એ મોદીનું કામ છે. રામ મંદિર ત્યારબાદ 370 ખતમ. મેનિફેસ્ટોમાં બતાવેલા તમામ કામ ક્લિયર કર્યા છે. મહિલા, યુવા, કિસાન અને ગરીબ ચાર સેક્ટર માટે મોદીએ કામ કર્યા છે. દેશમાં મહિલાનો અધિકાર આર્થિક રીતે અશક્ત અને મહિલાને સુરક્ષિત કરવા તેમજ અત્યારે મહિલાઓને આર્મીમાં પણ ભરતી કરાઈ છે. અનેક યુવાનોને કેન્દ્રમાં રાખી તેને મજબૂત કરવાનો પ્રયત્ન કરાયો છે. અભી વિશ્વ કેતા જો આખા દુનિયામાં કોઈ પ્રધાનમંત્રીની કે કોઈ રાજકીય આગેવાનીઓ કે ફક્ત નરેન્દ્ર મોદી સાહેબની છે. અને એવા નેતૃત્વ જ્યારે આપણને આપણા દેશ સાપ્યું છે ત્યારે આપણે પણ એમાં જોડાઈને આપણે ગુજરાતને ગુજરાત દ્વારા દેશને મજબૂત કરીએ. આવતીકાલ એ આપણી છે. 2047 સુધીમાં મુખ્યત્વે કારણ આપણા દેશના વડાપ્રધાન જે રીતના ભારત દેશને વૈશ્વિક સ્થળે આગળ વધી જઈ રહ્યા છે અને વિકાસ કરી રહ્યા છે તેનાથી પ્રભાવિત થઈને અમે ભાજપમાં જોડાવાના. 300-400 લોકો જોડાયા. ભાજપ પાર્ટી અમને જે પણ કામગીરી સોંપશે અમે નિસ્વાર્થ સેવા નિસ્વાર્થ પ્રમાણે સેવા કરશું. રાહુલ ગાંધીની નજીકના ગણાતા નિકેત પટેલે કોંગ્રેસ છોડીને આજે કેસરિયો કેસ ધારણ કરી લીધો હતો. તેઓએ આજે કેસરિયો ધારણ કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ રામ મંદિર મુદ્દે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરી શકી નથી. રામ મંદિર નિર્માણની વાત હોય કે પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ હોય, આ અંગે પણ કોંગ્રેસે પોતાની વાત સ્પષ્ટતાથી મૂકી નથી. એ બાબતનું ખૂબ જ દુઃખ હતું. કોંગ્રેસમાં જૂથવાદ હજુ પણ યથાવત છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને હું છેલ્લા ઘણા સમયથી થતો અને આખરે મોટી સંખ્યામાં કોંગ્રેસના કમિટેડ કાર્યકર્તાઓ અને હોદ્દેદારો આજે ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો છે.